નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાત હું છું આપણી સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો મહત્વનો જે કાર્યક્રમ છે આપણું સુરત તેના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો અયોધ્યા પ્રભુ શ્રી રામ લલાજી દર્શનાર્થે વાપી અને વલસાડ રેલવે સ્ટેશનની મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા હતા

અને ભાજપના કાર્યકરો માટે વાપી રેલવે સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ બાવીસ જાન્યુઆરીએ રામલલા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની કલાત્મક પ્રક્રિયા કહેવાય તેવી પ્રતિમા છે અને ત્યારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું રામ મંદિરના રામ ભક્તો સાતમી ફેબ્રુઆરીના રામલલાના દર્શન કરતા હતા અને ત્યારે આઠમી ફેબ્રુઆરીના રોજ અયોધ્યા રેલવે થી પણ વલસાડ અને પાલિકા પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ શહેર ભાજપ પ્રમુખ સતીષ પટેલ જેડ યુ ના મેમ્બર જોય કોઠારી સહિતના આગેવાનો હાજર હતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને દર્શને વલસાડ દ્વારા ખાતેથી ભક્તો મોટી સંખ્યામાં અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા હતા વાપી અને વલસાડ રેલવે સ્ટેશન ખાતે વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના

અમે બધા જ પાર્ટીના લોકો ચૂંટાયેલા લોકો બધા જ લોકો આજે અમે અહીંયા વાપી સ્ટેશન પાસે શુભેચ્છા પાઠવવા આવ્યા છે બધા જ લોકોમાં ખૂબ અને આનંદ અને ઉત્સાહ છે કારણ કે વર્ષોની જે માંગણી હતી જેમ સબરી માતા જેમ પ્રભુ રામચંદ્ર ભગવાનની રાહ જોતા હતા કે રામ ભગવાન આવશે આવશે અને એક દિવસ રામ ભગવાન સ્વયંભૂ સબરી માતાને મળવા ત્યાં આવ્યા હતા એવી રીતે જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો કે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થવું જ જોઈએ અને એ દિવસ આપણે જોયો જોયો કે બાવીસ જાન્યુઆરીના દિવસે આખો ભારત દેશ અને આખા દુનિયાની અંદર એક રામમય વાતાવરણનું નિર્માણ થયું અને આજે પણ હજારો શ્રદ્ધાળુઓ આજે અહીંથી અમારા વલસાડ લોકસભા સીટમાંથી બધા જ લોકો ખૂબ આનંદ અને ઉત્સાહથી આ ટ્રેનની અંદર જઈ રહ્યા છે એમને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદિરની અસર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે અને અને રત્ન રત્ન ત્રણ સંસ્થા શ્રમ રોજગાર મળી રજૂઆત કરી હતી સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજૂઆત મંત્રીને કરાઈ હતી મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કર્યું હતું હીરા ઉદ્યોગમાં મંદિરનું ગ્રહણ જોવા મળ્યું હતું અને જેમાં અનેક રત્ન કલાકારો અઠવાઈ ગયા હતા આર્થિક એક મહિના છેલ્લા થોડા દિવસથી તેમાં થોડાક અંશે સુધારો પણ થયો છે પરંતુ રત્નકલાકારોને પરંતુ જે કામ મળી રહેતું છું તે અત્યારે મળી પણ નથી રહેતું અને તેના કારણે આર્થિક સંક્રામણનો પણ તેઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ તેના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જે રીતે રત્ના કલાકારોને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તેવી જ રીતે જાહેરાત કરવામાં આવે તેવી માંગણી સાથે રૂબરૂ મળી અને શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને ડાયમંડ વર્કર યુનિયન અને જેજીઈપીસી અને તેમજ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના દ્વારા માંગ કરવામાં આવી છે મારું નામ હરી મહારાજ અત્યારે જે રત્ન કલાકારોની જે પરિસ્થિતિ એ બરામાં મારે અત્યારે જે પહેલાં જે કલાકો અમારે ભરાવતા હતા એ અત્યારે કલાકો નથી જે પહેલાં અગિયાર અગિયાર કલાક કામ કરાવતા તે અત્યારે છ સાત કલાક કામ કરાવે છે શનિ રવિ રજા આવે છે એટલે અત્યારે રત્ન કલાકારોની હાલત બહુ જ ખરાબ છે તો આપણી સરકાર પાસે એક માગણી છે કે જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ કંઈ જાહેર કરે અથવા આવાસ યોજના કોઈ પણ જાહેર કરે કે જે દર મહિને બસો રૂપિયા કારીગરોના કપાય છે તે પણ બંધ થાય આવી ઘણી માગણીઓ છે અને જે રત્ન કલાકારોની પરિસ્થિતિ આવક નથી અને પ્લસ જાવક આવક વધી ગઈ છે છોકરાઓને ભણાવવાનો ખર્ચો મકાનના ભાડા આવા બધા ઘણા ખર્ચાઓ લાગે છે તે કારીગરોની હાલત અત્યારે બહુ જ ખરાબ છે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ ભયંકર મંદીના કારણે અસંખ્ય કલાકારો બેરોજગાર બન્યા તે બાબતે વારંવાર અમે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી ગઈકાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષતાને અને જેમ્સન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ ભાગુકિયાના સમર્થનથી અમે શ્રમ અને રોજગાર મંત્રી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળ્યા હતા અમારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમે માગણીઓ કરી હતી કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો જે રત્ન કલાકારો ગુજરાતની અંદર પચીસ લાખ જેટલા રત્ન કલાકારો કામ કરે છે બેરોજગારને આર્થિક પરિસ્થિતિથી સંકળાયેલા છે એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે છેલ્લા પાંચ જ મહિનાની અંદર આડત્રીસ કલાકારો એ સુસાઈડ કર્યા છે એ માત્ર સુરતની અંદર તો એ પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે એ બાબતના મુદ્દાઓ લઈ આજે અમે ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા હતા અને સુરતની અંદર આ પ્રથમ વખત ત્રણેય સંસ્થાઓએ રત્ન કલાકારો માટે રજૂઆત કરી છે સરકાર સમક્ષ તો આના માટે કાંઈ ને કાંઈ નિર્ણય સરકાર લેશે એમને અમે અમે અપેક્ષા છે અને અમને વિશ્વાસ છે કે આના માટે આવનારા દિવસોની અંદર ગુજરાત સરકાર રત્ન કલાકારોનો દરકાર લેશે મંત્રી દ્વારા અમે ત્યાં ઊભા હતા તે મંત્રી દ્વારા જ એમને ત્યાંના અધિકારીઓ જે છે એમને ડાયરેકશન આપવામાં આવ્યું હતું કે આનો અભ્યાસ કરો અને રત્ન કલાકારોના પરિવારને રત્ન કલાકારોને આપણે કઈ રીતે મદદ સરકાર કરી શકે એના માટેના ડાયરેકશનો પણ અમારી રૂબરૂમાં આપવામાં આવ્યા હતા માંડવી તાલુકાના અરેજ ગામે આવેલ કોરિસ્ટેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારે એકવાર ગ્રામજનોએ આ વિરોધ કર્યો હતો ગ્રામજનોએ કરેલ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેજ ગામે છેલ્લા કેટલાક દિવસોથી ગામની સીમા ધમધમી રહેલી કોરિસ્ટોન વિરોધ સ્થાનિકોએ બાચો કર્યો હતો ને ત્યારે આ બાયો ચઢાવીને વિરોધ કર્યો હતો સ્ટોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ફરી એકવાર ગ્રામજનો એકઠા થયા હતા સંપૂર્ણ ગ્રામ બંધ રાખી દોડી ગયો હતો ખૂબ જ પ્રયત્ન કર્યો હતો પરંતુ આખરે ગ્રામજનોએ પોલીસને મચક ના તમામ આગેવાનોને ડિટેન કરતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ધક્કા દ્રશ્યો પણ સર્જાયા હતા જી સાહેબ અરેક ગામે ગ્રામજનો વિરોધ કોઈ પડ્યો છે આ કોઈ બંધ કરવા મુદ્દે શું કહેશો આજે અરેક ગામ પંચાયતના ગ્રામજનો દ્વારા અત્યારે જે કોરીઓ ચાલે છે એ કોરીઓ બંધ કરવા માટે ધરણા પ્રદર્શન કરેલા છે અને આશરે મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા છે હવે એ લોકોને તંત્ર તરફથી સમજાવટ કરી અને એમની જે રજૂઆતો હતી એ એના પછી મીટિંગનું આયોજન ગ્રામજનોની જે માંગણી છે એ મુજબ અમે મીટિંગોનું રજુઆત કરીશું શું એ ગ્રામજનો જે આ થી જે આ સ્ટોન કરી થી જે ઘરોમાં તીડા પડી પાણીના તળો ઊંડા જવા જેવી બાબતો લઈને અને એના રજૂઆતના મુદ્દે બંધ કરવા માટેની જે રજૂઆતો છે એ રજૂતોમાં ગ્રામજનોએ કે વધારે પડતી જે માપ છે એના કરતાં વધારે પડતું ખોદી કાઢેલું છે ઊંડું કરેલું છે એવી રજૂતો છે જે કલેક્ટર સાહેબ ને બધી રજૂઆતો અમે પહોંચાડીશું બરાબર અત્યાર સુધી આપણને તરફથી એ ભૂસર શાસ્ત્રી તરફથી થાય છે સુધી ભૂસ્સર શાસ્ત્ર સુરત તરફથી બધું સુરત સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં પ્રસુતિ થતી હોવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે અને ત્યારે ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં જ એક મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી બાળકનું થોડું બહાર મોઢું આવી ગયું હતું અને તેના કારણે અન્ય વિભાગમાં પણ લઈ ગઈ હતા અને ત્યારે શ્રમિક તથા અન્ય બહેનોના સાડી અને દુપટ્ટાની આડશ કરી બાળકને જન્મ આપવામાં આવ્યો હતો હાલ બાળક અને માતા બંનેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થો ઓપીડીમાં સગર્ભા માતાને જાહેરમાં બાળકને જન્મ અપાયો હતો પ્રસુતિની પીડાના સાથે લેબર રૂમમાં જતા રસ્તે જ તેને પ્રસુતિ થઈ હતી નવસારી બજારમાં રહેવાસીએ બેબીને જન્મ આપ્યો હતો પાણી સાથે બાળક ઓપીડી બહાર પ્રસૂતિ થતા જોઈને લોકો જોતા જ રહી ગયા હતા નર્સિંગ અગ્રણી અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડડીવાળા તાત્કાલિક દોડી આવ્યા હતા ત્યારબાદ સફાઈ કામદાર અને નર્સિંગ સ્ટાફને બોલાવી પ્રસૂતાને કોર્ડન કરવામાં આવી હતી અને ત્યાં હાજર સૌના પ્રયાસ બાદ મહિલાને સફળ પ્રસૂતિ કરી શકાઈ હતી નર્સિંગ સ્ટાફના ઇકબાલ કડીવાલાએ કહ્યું હતું તે પ્રમાણે કે હું મારા કામકાજથી ઓર્થ વિભાગ ગયો હતો અને ત્યાં દ્રશ્ય તાત્કાલિક પરિચારિકાઓએ પણ ડોક્ટરને અંજલિની મદદથી લેબર રૂમમાં મોકલવામાં આવી હતી

આજરોજ સવારે પપડી વિભાગમાં હું મારા કામ અર્થે ઓર્થોપિક વિભાગમાં જતો હતો ત્યારે રાઠોડ પરિવારની એક દીકરી એ સગર્ભા હતી અને એને પેન્સ સ્ટાર્ટ થયેલું હતું જેને કારણે એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું પાણી પણ પડી ગયેલું હતું અને એવા સંજોગોમાં લોકોનું તોળું હતું ત્યાં એ વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢનીને બધું કોઈ સાડીનો દુપટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાવ્યું અને રાગીનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ હંજીબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમમાં રવાના કર્યું હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાયું ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દેવાથી બે પોઈન્ટ છ કિલોનું બાળકીનું ભજન માતા અને બાળક બંને તંદુરસ્ત છે અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગયેલી હતી બેન એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે ભગવાને એમને આ સેવા કરવાનો મોકો આપ્યો સુરત શહેરમાં પહેલી ફેબ્રુઆરી રોજ જાહેરમાં તલવાર અને ચપ્પાલી હોવાના સીસીટીવી વાયરલ થયા હતા અને ત્યારે પોલીસ દ્વારા પ્રવેશ રાજપૂતની ફરિયાદને લઈ વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશ કરવાની ફરિયાદની દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદ દાખલ થયા બાદ પાંડેસરા પોલીસે વિવેકસિંહ ઉર્ફે રાહુલ રાહુલસિંહ બ્રિજેશ ઉર્ફે રજનસિંહ અને સૌરવ ઉર્ફે બંટી પારેખની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરી અને હુમલા એક બ્લેક કલરની ઇકો કારમાં પાંચ જેટલા સમૂહ જેને માથે ટોપી પહેરી હતી અને મોઢે રૂમાલ બાંધેલા હતા જેના હાથમાં તલવાર લોખંડની પાઇપ અને છરા જેવો હથિયાર પણ હતો ઇકો કારમાં આવેલા આ પાંચે ઇસમો કોઈ અગમ્ય કારણોસર જીતેષ ઉપર તૂટી પડ્યા હતા અને તેમના શરીર પર આડેધડ લોખંડના પાઇપ તલવાર અને છરી વડે હુમલા કરી દેતા આજુબાજુમાં ભાગદણ મચી જવા પામી હતી ત્યારબાદ એક દ્વારા પિસ્તોલ કાઢી ફાયરિંગ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો આ હુમલામાં સિંઘને ગંભીર ઈજાઓ થતા તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જીતેશના જીતે પ્રવેશ આરોપીઓને પકડવાની તાજવીજ હાથ ધરી હતી અને જેમાં આ ત્રણેય આરોપીઓને પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી વધુ આરોપીઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હાલ એવું જાણવા મળી રહ્યું છે કે જીતેષ સિંહ અને વિવેક રાજપૂતના અંગત અદાવતને કારણે આ હુમલો થયો હતો અગાઉ પણ વિવેક રાજપૂત સાથે અવારનવાર મારા મારીને ઘટનાઓ પણ બની ચૂકી છે અને ત્યારે ફરી એકવાર એવું જ માનવામાં આવી રહ્યું છે કે આ હુમલા પાછળ વિવેક રાજપૂતની મુખ્ય ભૂમિકા હોઈ શકે છે અને જ્યારે બંને તરફથી લોકો એક માથાભારેની છાપ ધરાવે છે રોડ રસ્તાના કામમાં વેઠ ઉતારી અકલનું પ્રદર્શન કરતા અધિકારીને કારણે લોકોના જીવના જોખમે મૂકાયા છે અને ત્યારે આ વાત વલસાડના સંજાણના સ્પાકારા રેલવેના ઓવરબ્રિજના છેવાડે અકસ્માત ઝોન બનાવી દીધો છે ઠેકેદાર અને સરકારી અધિકારીઓએ વાહન ચાલકોને યમધામમાં પહોંચાડવાનો ઠેકો લીધો હોય તેવું પ્રતીત થાય છે ઉમર ગામના સંજાણના બની બેઠેલા મહારાથીઓને અને રેલવે ઓવરબ્રિજ ના નિર્માણ કોન્ટ્રાક્ટરે સરકારી અધિકારીઓના મેળા પીપળામાં વેઠ ઉતાર્યું હોવાનું ખુલ્લી રહ્યું છે સંજાણના મહારથીઓ ગાંધીજીના ત્રણ વાંદરાની ભૂમિકા ભજવી રહ્યા છે મહારાષ્ટ્ર તથા મુંબઈ તરફ વાહનો માટે ઓવરબ્રિજ પૂરો થાય છે તે ભાગ અજાણે અક્કલ વગરના હોય તેમ એટલો જોખમી અને જીવલેણ અકસ્માત વાળો બનાવી દીધો છે કે તે ભાગ પર દરરોજ અકસ્માતના છમકલા થતા રહે છે મહારાષ્ટ્ર તથા મુંબઈ તરફના ઓવરબ્રિજની ભિલાડ સરી તથા નારગોલ બંદર તરફ જવું હોય તો તેઓ મહામુશ્કેલી અન્ય વાહનો અટકાવી ચારેથી પાંચ વાહનો આગળ પાછળ કરી વળતું પડવું હોય છે અને ત્યારે વડીયા ભાગને પણ કોન્ટ્રાક્ટર એટલો ઢોળવાળો કર્યો બનાવી દીધો છે ને ત્યારે ઓવરબ્રિજ પરથી સજાણ ભિલાણ તરફથી આવતા વાહનો જ્યારે મુંબઈ તરફ ફડીને ઓવરબ્રિજ ચડતા હોય ત્યારે મુંબઈ તરફના ઉતરતા વાહનો સાથે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે સૂત્રો તરફથી એમી પણ જાણકારી મળી રહી છે કે ઓવરબ્રિજ ના છેડાના જમીન પર જમીન સંપાધક રહી થઈ છે ત્યારે છતાં પણ અહીં રોડ નું જંકશન પોઈન્ટ બની રહ્યો નથી રોડ સંબંધિત અધિકારી દ્વારા વ્યવસ્થિત આયોજન વગર જ બનાવેલા માર્ગ અને પુલ નિર્માણના પ્લાનિંગમાં વેઠ ઉતરાઈ હોય એમ સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે ત્યારે સમય રહેતા અગર આ ભૂલ સુધારવામાં નહીં આવે તો કદાચ આવનારા સમયમાં મોટો ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે સુરતના ડિండోલે વિસ્તારમાં રસ્તા પર દબાણ કરી વેપાર કરતા લારી ગલ્લાના વેન્ડરો સામે મનપાની દબાણ ખાતાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન સ્થાનિક વેન્ડરોએ મનપાની કામગીરી સામે દાદાગીરી કરીને વિરોધ નોંધાવ્યો હતો લારી ગલ્લાનું દબાણ દૂર કરતી વખતે મનપાના અધિકારીઓ સાથે જપાઝપી કરી વિરોધ કર્યો હતો સુરત શહેરના અનેક રસ્તા પર દબાણ ઉભું કરી સ્ટ્રીટ વેન્ડરો દ્વારા શરૂ કરીને વેપાર કરવામાં આવી રહ્યો છે અને ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ખાતા દ્વારા ડિંડોલીના નવા ગામ બ્રિજ નીચે રસ્તા પર દબાણ ઉભો કરી વેપાર કરતા લારી ગલ્લાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી મનપાના દબાણ ખાતાના અધિકારીઓએ જે કહી શકાય કે દિંડોલીમાં રસ્તાનું દબાણ દૂર કરતી વખતે ભારે વિરોધ અને હોબાળો સ્ટ્રીટ વેન્ડરો દ્વારા કરવામાં આવ્યો હતો લારી ગલ્લાના વેપારીઓ દ્વારા મનપાના અધિકારીઓની કામગીરી સામે દાદાગીરી કરી ઝપાઝપી કરાઈ હતી લારી ગલ્લા ઉઠાવી જવા સામે ભારે હોબાળો પણ મચાયો હતો ત્યારે પચાસ થી વધુ મહિલા અને પુરુષ સ્ટ્રીટ વેન્ડરો ભેગા થઈ હોબાળો મચાવી મનપાની કામગીરીને કામગીરી અને જેને લઈ સ્થાનિક પોલીસ અને માર્શલના જવાનોને બોલાવવાની ફરજ પડી હતી જોકે સ્ટ્રીટ વેન્ડરોએ માર્શલના જવાનો સાથે ઝપાઝપી કરી દબાણ દૂર કર્યાવાની કાર્યવાહી ન કરવા માટે પણ ભારે વિરોધ કર્યો હતો સમસ્યા સર્જાતી હતી રસ્તા પરના દબાણને કારણે વારંવાર સ્થાનિકો દ્વારા ટ્રાફિક વિભાગ દ્વારા ફરિયાદ કરાતા મનપાની દબાણ ખાતાની ટીમ દ્વારા રસ્તા પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોષ એકાદશીમાં ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગીલા મંદિરમાં શિવજી પર જીવતા કરચલા અભિષેક કરવામાં આવતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતા કરચલા ભગવાન શિવને ચઢાવવામાં આવ્યા હતા પૂજા અર્ચના કરતા હતા સુરતમાં વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શંકરના પવિત્ર શિવલિંગને સેંકડો વર્ષોથી વર્ષના પહેલા જ એકાદશીના રોજ શિવ ભક્તો ભગવાન શંકરને કરચલા ચઢાવે છે

તર્પણ વિધી દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા હતા ભગવાન રામે પૂજા કરી આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા હતા ભગવાન રામને સમુદ્ર દેવી કરચલા જેવા જીવનો જે તેનો ઉદ્ધાર કરવા વિનંતી કરી ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા હતા ભગવાન રામે કરસલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશ્યથી એક સૂચન પણ કર્યું હતું તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરસલા ચઢાવાથી કાનની રસી જેવા રોગો દૂર થઈ જશે મારું નામ રીધી ભાટિયા છે આ રામનાથ જિલ્લા મંદિર છે જે બહુ જૂનું મંદિર છે અહીંયા રામ ભગવાને એમના પિતાનું શ્રાદ્ધ કરવા અહીંયા આવ્યા હતા અને આ મંદિરનું બહુ જ મહિમા છે આજે પોષવદ એકાદશી છે આજનો મહિમા એ છે કે અહીંયા બધા દૂર દૂરથી કરચલા ચડાવવા આવે છે તમે અહીંયા ભીડ પણ જોઈ શકો છો રોજ સવારે સાત વાગ્યાથી અહીંયા લાઇન ચાલુ થઈ જાય છે કે રાત્રે સાત વાગ્યા સુધી હોય છે આજે બધા આજે જેને બીમારી હોય યા તો કાનની બીમારી હોય નાનપણથી બેરાસ આવી ગઈ હોય યા તો નાના છોકરાઓમાં જે બી કાનની બીમારી હોય અહીંયા કરચલા ચડાવવાથી દૂર થાય છે એનો બહુ જ મહિમા છે એટલે અહીંયા બધા લોકો કરચલા ચડાવવા દૂર દૂરથી આવે છે સુરતના પાંડેસરામાં ગત રોજ એક ચાર વર્ષની બાળકીને કુતરાઓએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી શ્વાન અચાનક જ હુમલે કર્યો હતો ને ત્યારે આ મામલે સુરતના મેયર દક્ષેશ માવાણીએ નિવેદન આપ્યું હતું જણાવ્યું હતું કે અમે આ મામલે નક્કર કાર્યવાહી કરીશું પરંતુ નોનવેજ ખાનારા લોકોને તેમણે સૂચન કર્યું કે નોનવેજ વેચતા લોકો અને ખાનારા લોકો કચરો ગમે ત્યાં ફેંકે છે અને આ ખાવા માટે શ્વાનો પ્રેરાય છે અને તે સમયે નજીકમાં નીકળતા લોકો પર શ્વાનો હિંસક બની જતા હોય છે

પરિવારને હું સંવેદના વ્યક્ત કરું છું અને હમણાં અમે નવો કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો છે લગભગ સાત હજાર શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે પણ અમે અહીં કર્યા છે અને ત્યારે પાંડસરા એરિયામાં ઘણા ડોગ બાઇટના કિસ્સા સામે આવ્યા છે એરિયાને આઈડેન્ટિફિકેશન કરી અને એરિયામાં જેટલા પણ શ્વાન છે તેને લઈ ત્યાં રસીકરણ અને ખસીકરણ કરીશું અને ત્યારે ખાસ અહીં નક્કર પગલાના આધારે એનું મોનિટરિંગ કરી અને વિડીયોગ્રાફી કરી અમે રસીકરણ અને ખસીકરણ કરીશું વધુમાં જણાવ્યું હતું કે પ્રજાને પણ નમ્ર અપીલ કરું છું કે નોનવેજ ખાઈને કચરો રસ્તા પર નાખતા હોય તો તે કચરો અયોગ્ય જગ્યાએ નહીં નાખો ઘણી વખત અયોગ્ય જગ્યાએ કચરો નાખી રાહદારીઓ જતા રહે છે અને ત્યારે આ કચરો ખાવા માટે શ્વાન કંઈક ને કંઈક કંફોડતા હોય છે અને ત્યાંથી કોઈ રાહદારી પણ નીકળે છે અને ત્યારે શ્વાન હિંસક બને છે અને ત્યારે આવી ઘટના થાય છે અરે અમારે આવું બધું ધ્યાને આવ્યું છે ઘણી જગ્યાએ કેનાલ પર ઘણા લોકો નોનવેજ વેચે છે અને નોનવેજ વેચી થોડો ઘણો કચરો નાખી લોકો ચાલ્યા જતા હોય છે અને કચરામાંથી નોનવેજ ખાઈને ઘણી વખત શ્વાન એવી રીતે હિંસક પણ બનતા હોય છે અને આવી ઘટના બીજી વખત ના થાય તે માટે સુરત મહાનગરપાલિકા આવનારા સમયમાં અલગ અલગ બજેટ ફાળવી યોગ્ય પગલાં ભરવા જઈ રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે કે સુપ્રીમની છે અમે જ્યાંથી શ્વાનને પકડીએ છીએ ત્યાં અમારે સાત થી આઠ દિવસમાં શ્વાનને છોડી દેવાના હોય છે અને ઘણીવાર અમે શ્વાન નથી છોડતા તેવા કિસ્સામાં એક નાગરિકે કેસ પણ કર્યો હતો અમારો શ્વાન છોડવા તમે કેમ નથી આવતા તેવું કહ્યું હતું અને એટલા આવા કિસ્સામાં અમારા પણ હાથ બંધાઈ જાય છે અને હવે આવનારા સમયમાં સુરતમાં હાલમાં શ્વાન કેટલા છે તેની અમે મત ગણતરી પણ કરીશું અને શ્વાનની ગણતરી ખાસ કરવાના છે અને ત્યારબાદ કેટલાક ડોગ્સ છે તેની ડોઝ રસીકરણ બાકી છે ખસીકરણ બાકી છે તે અમે આપીશું અને તેનું મોનિટરિંગ કરીશું આવા બનાવ ન બને તે માટે ખાસ તકેદારી પણ રાખીશું તો આપણું સુરત કાર્યક્રમમાં મહત્વના સમાચારમાં હાલ પર આટલું વધુ સમાચાર માટે સુતારો ઇન્ડિયા ગુજરાત ગુજરાતની થડકર નમસ્કાર